અમદાવાદથી દુબઈ જતી સ્પાઇસજેટ ફ્લાઇટના મુસાફરો પરેશાન થયા છે। અમદાવાદ એરપોર્ટ પર જ પાછલા 3 કલાકથી ફ્લાઇટ લેન્ડ થઈ છે। સ્પાઇસજેટના કોઈ અધિકારીઓ જવાબ ન આપતા હોવાથી મુસાફરોમાં રોષ ફેલાયેલો છે। મુસાફરોને પ્લેનમાંથી ઉતારીને બસમાં લઈ જવાયા અને ટર્મિનલમાં રાહ જોવાનું કહેવામાં આવ્યું। આ મુસાફરોને બીજી ફ્લાઇટ ક્યારે અને ક્યાંથી આવશે તેની કોઈ જ માહિતી પણ નથી મળી। આ પ્લેનનું વેધર રડાર કામ ન કરતું હોવાની પ્રાથમિક માહિતી અત્યારે આપવામાં આવી છે। અમદાવાદથી દુબઈ જતી સ્પાઇસજેટના જે મુસાફરો છે તે અત્યારે પરેશાન થઈ રહ્યા છે। અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા 3-4 કલાકથી તેઓ રાહ જોઈને બેઠા છે। તેમના બસ મારફતે ટર્મિનલ પર લઈ જવામાં આવ્યા છે અને ત્યાં તેમને રાહ જોવા માટે કહેવામાં આવ્યું છે। કયા કારણસર આ ફ્લાઇટ અહીં લેન્ડ કરવામાં આવી છે, આ ઉપરાંત બીજી ફ્લાઇટ ક્યારે અને કેટલા સમય મળશે તેની કોઈ જ માહિતી તેમને આપવામાં નથી આવી રહી। અત્યારે જે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે, જે સ્પાઇસજેટની ફ્લાઇટ ઉડાન ભરવાની હતી તે ફ્લાઇટનું વેધર રડાર કામ ન કરતું હોવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। મુસાફરોને અત્યારે ટર્મિનલ પર છેલ્લા 3-4 કલાકથી રાહ જોવી પડી રહી છે।